વાત કરીએ વાપીની તો વાપી જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નાની મોટી મળીને ચાર હજાર જેટલી કંપનીઓ આવેલી છે વાપી ની સ્થાપના થઈ ત્યારથી જ પર્યાવરણ મામલે સતત બદનામ થઈ રહી છે હાલમાં પણ જીઆઈડીસીમાં આવેલ કેટલાક એકમો આ બદનામીના ડાઘને ભૂસવાના બદલે તેને વધુ મોટો કાર્યરત કરી રહ્યા છે અને તેના કારણે પર્યાવરણની જાળવણીમાં સતર્ક રહેનારી કંપનીઓ પણ નાહકની બદનામ થઈ રહી છે થર્ડ ફેઝ વિસ્તારમાં આવી જ એક કંપની રોજના મોટા પાયે સ્ટીમ ઉત્પન્ન કરીને આકાશમાં છોડી રહી છે જો કે કંપનીના સંચાલકોનું અને જીપીસીબીના અધિકારીઓનું માનીએ તો આ સ્ટીમમાં એસી ટકા પાણી અને વીસ ટકા કાર્બન એટલે કે ધુમાડાના ઘટકો હોય છે અને તેની મંજૂરી મળી છે તો આ સ્ટીમ આકાશમાં વધુ ઊંચે જવાને બદલે ચીમની વાટે બહાર નીકળ્યા બાદ આસપાસના જમીની વિસ્તારમાં નીચે ઉતરે છે જેના કારણે આસપાસની કંપનીઓમાં અને મુખ્ય રસ્તાઓ પર દિવસના ધૂંધળું વાતાવરણ જોવા મળે છે જ્યારે અન્ય કંપનીઓ આ બાબતે જાગૃત હોવા છતાં બદનામ થઈ રહી છે આ વિસ્તારમાં ચડેચોક દિવસ દરમિયાન અનેક વાર ચીમની દ્વારા ઘટ્ટ ધુમાડો આકાશમાં જોવા મળે છે આ કંપનીઓની આ પ્રકારની હરકતો સામે કંપનીઓની ચીમની માંથી નીકળતા ધુમાડા અને સ્ટીમથી આસપાસની કંપનીઓથી વધી રહેલી પરેશાની બદલે પરેશાનીની બાબતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આસપાસના એકમોના સંચાલકોની ઉઠી છે